વિરામ બાદ આપ સર્વ દર્શકોનું જામનગર એટ 9 ન્યૂઝમાં ફરી સ્વાગત છે. હવે જોઈએ આગળના સમાચારો. જામનગરની નામાંકિત ધાર્મિક સંસ્થા નવતનપુરી ધામ ખીજડા મંદિરને જામનગરના સમયકા સામનાના તંત્રી હર્ષદ પાબારીએ બ્લેકમેલિંગ કરી રૂપિયા 20 લાખ જેવી માતબર રકમની માંગણી કરતા સંસ્થાના ચીફ એક્ઝિક્યુટિવ ટ્રસ્ટી નવીનભાઈ પરેખ દ્વારા સરકારમાં રજૂઆત કરતા ફરિયાદના આધારે સરકાર દ્વારા સીઆઈડી ક્રાઇમને ગુનાની તપાસ સોંપવામાં આવેલી. આ તપાસના અંતે સીઆઈડી ક્રાઇમ દ્વારા 4 આરોપીઓ સામે ધોરણસરની ફરિયાદ દાખલ થયેલ. ફરિયાદના કામે 4 આરોપીઓ પૈકી હર્ષદ પાબારી દ્વારા ચીફ કોર્ટ બાદમાં સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટમાં જામીન મુક્ત થવા અરજીઓ કરતા તમામ નામંજૂર થયેલ. છેવટે જામનગરના એડી સેશન્સ જજ પટેલને કેસની ગંભીરતા ધ્યાને લઈ આરોપીની 7મી વખતની જામીન અરજી રદ કરેલ છે. વ્હાઇટ કોલર્સ ઓફેન્ડર્સ વાળા ગુનાઓના આરોપીઓને સબક મળે તેવો નિર્ણય સમાજમાં એક નવો રાહ ચીંધનારો અદાલતનો નિર્ણય બની રહ્યો છે. ક્રિમિનલ માઇન્ડ ધરાવતા આરોપીઓ ગમે ત્યારે શું કરી બેસે તે અતિ મહત્વનો ભય કોર્ટને ધ્યાને લીધો, કારણ કે બહાર રહેલ વોન્ટેડ આરોપીને છૂટવાના ચાન્સ વધી જતા હોય છે ત્યારે આવા આરોપીઓને અંદર રાખવા યોગ્ય છે તેવું કોર્ટે ધ્યાન પર લીધું. તેવા સંજોગો પણ કોર્ટે ધ્યાને લીધા છે. આ સમગ્ર કેસમાં સરકારી વકીલ જમન ભંડેરીએ ધારદાર રજૂઆતો કરી હતી અને મદદમાં કિરીટ એચ જોશી રોકાયા હતા અને આ મુજબ કેસ રોચક બન્યો હતો. જામનગરના એમ્પીસા ઉદ્યોગનગરમાં આવેલા બરફના બે કારખાનેદારોએ ગેરકાયદેસર નળ જોડાણ સંદર્ભે કમિશનરે તપાસનો આદેશ આપ્યો છે. શહેરના એમ્પીસા ઉદ્યોગનગરમાં આવેલા બે બરફના કારખાનાના સંચાલકોએ ગેરકાયદેસર નળ જોડાણ મેળવ્યાના પ્રકરણની ગંભીરતાને ધ્યાને લઈ કમિશનર દ્વારા તપાસના આદેશ આપવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. 8 વર્ષ પૂર્વેના આ પ્રકરણમાં મહાનગરપાલિકાની ઓફિસથી થયેલી આ કાર્યવાહીમાં કોણ સંડવાયેલું છે એ બાબત ચર્ચાનો વિષય છે. શહેરના એમ્પીસા ઉદ્યોગનગરમાં આવેલી અશોક આઈસ અને રઘુવીર આઈસ નામના બે કારખાનાઓમાં જામ્યુકોની વોટર વર્કર્સ શાખાએ ચેકિંગ કાર્યવાહી કરી હતી, જેમાં બંને કારખાનેદારોએ ગેરકાયદેસર નળ જોડાણ મેળવી લીધાનું હોવાનું સામે આવતા તંત્રએ રોજ કામ કરી બંને પેઢીઓને 10 લાખ ઉપરાંતના પાણીવેરા ફટકાર્યા હતા. જોડિયાના 9 ખલાસીઓના જામનગર એસઓજી દ્વારા કરાતા જોઈન્ટ ઇન્ટ્રોગેશન દરમિયાન કેટલીક રોચક વિગતો બહાર આવી છે. ભારત સહિત અનેક દેશોમાં ચકચાર મચાવનાર હેરોઇનના દાણચોરીના કેસમાં રોજ નવી અને સનસનીખેજ વિગતો બહાર આવી રહી છે, ત્યારે જામનગર પોલીસ જોડિયાના ખલાસીઓની પૂછપરછ કરી રહી છે તથા જોઈન્ટ ઇન્ટ્રોગેશન થઈ રહ્યું છે. ત્યારે એમ પણ વિગત બહાર આવી છે કે વહાણમાં એક પાકિસ્તાની પણ સાથે હતો, તેમજ શારજહાંથી સિમેન્ટ અને બિલ્ડિંગ મટીરિયલ જ ભરાયું હતું, પરંતુ રસ્તામાંથી હેરોઇનના બાજકાઓ મધદરિયે વહાણ રોકાવીને ભરવામાં આવ્યા હતા. આ વહાણ ઉપર જામનગર જિલ્લાના જોડિયાના 10 ખલાસીઓ હતા, તેમજ લક્ષ્મી નારાયણ અપ્ત નામનું આ વહાણ વેરાવળની કંપનીનું છે. તે સલાયાના બસી ઠુમર ઉર્ફે રાજા કઠિયારાએ ભાડે રાખેલું, જે ફરાર છે તેની શોધખોળ ચાલુ છે. દરમિયાન જામનગર એસઓજીએ જોડિયાના 10માંથી પરત ફરેલા 9 ખલાસીઓ, 1 ખલાસી અલારકા આમદરાવનો પાસપોર્ટ મળ્યો નથી માટે તે પરત ફર્યો નથી તેની પૂછપરછ જામનગર મથકે લાવીને 3 દિવસથી કરી રહી છે, તેમજ તેઓના જોઈન્ટ ઇન્ટ્રોગેશન પણ થઈ રહ્યા છે. ત્યારે જામનગર એસઓજીના જણાવ્યા મુજબ સલાયા મુકામેથી વેરાવળનું લક્ષ્મીનારાયણ તારીખ 4/3/2014ના રોજ તૃણા બંદરે ગયેલું, ત્યાંથી બકરા ખાલી કરી શારજહાં બંદરે ગયેલું. આ વહાણને સલાયાના હાજી બશીર દાઉદ કુંગડા ઉર્ફે રાજાએ ભાડે કરેલ અને ખલાસી તરીકે ટંડેલ ઈશા હુસેન રાવ તથા ખલાસી યુનુસ ઇલિયાસ સિઠાર, ઇમરાન અકબર નોડે, દાઉદ હુસેન રાવ, અબ્બાસ યુસફ સંઘાર, આરિફ હાજી ખીચડી, રજાક અલી રાવ, હારૂન કાસમ બુચડ, અલારકા આમદ રાવ, અજીજ મામદ સાઈચા રેટાણ જોડ્યા હતા અને તેઓ શારજહાંથી સિમેન્ટ 2000 થેલી તથા ડનલોપના ગાદલા, પાણીની ટાંકીઓ, ડ્રમ વગેરે લઈ રવાના થયેલા. આ વખતે હાજી બશીર ઉર્ફે રાજા ત્યાં હાજર હતો અને તેણે આ માલ વહાણમાં ચડાવવા સૂચના આપેલી. આ વખતે એક પાકિસ્તાની ખલાસી અશરફ મોહમ્મદને સાથે લઈ જવા રાજાએ ટંડેલ ઈશા હુસેનને સૂચના આપેલ. ત્યારબાદ
આ વહાણને મોમ્બાસા લઈ જવાનું હતું। મોમ્બાસાના દરિયામાં ઓસ્ટ્રેલિયન નેવીએ વહાણને પકડી ચેક કરેલ હતું। તેમાંથી 1032 કિલો ડ્રગ્સ હેરોઇનનો જથ્થો મળેલ। આવા સમાચાર આવતા આ બાબતે પોલીસ અધિક્ષક શ્રી નીરજકુમાર બળગુજર સાહેબની સૂચના મુજબ જામનગર જિલ્લા SOG તથા રૂરલ DYSP GR ગઢવી તથા પોલીસ ઇન્સ્પેક્ટર DN પટેલ, ASI ભરતસિંહ તથા સ્ટાફનાએ પૂછપરછ કરેલી। પ્રથમ આ ટંડેલ તથા ખલાસીઓએ પોતે આ બાબતમાં એટલે કે કેફી પદાર્થ હેરોઇન બાબતમાં કંઈ જાણતા નથી તેવું જણાવેલું હતું। તેમ છતાં ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલુ રખેલી અને આજ રોજ વિશ્વાસ આપી પૂછપરછ કરતા ટંડેલ ઈશા હુસેને જણાવેલ કે અમોને શારજહામાં અમારા માલિક રાજાએ 1000 દિરામ આપેલા તથા દરેક ખલાસીને 500-500 દિરામ આપેલા અને જણાવેલ કે આ પાકિસ્તાની અશરફ મહંમદ તમારી સાથે જે મોમ્બાસાના શેઠનો માણસ છે તેને સાથે લઈ જજો અને અશરફ મહંમદ રસ્તામાં જે જગ્યાએ જણાવે ત્યાં વહાણ ઊભું રાખી તે કહે તે માલ ભરી લેજો। ત્યારબાદ શારજહાથી રવાના થયેલા અને 2 દિવસ બાદ ઈરાન બાજુથી એક બોટ આવેલી, તેમાંથી 100 બેરલ ડીઝલ વહાણમાં ભરેલું જે રાજાએ વ્યવસ્થા કરાવી આપેલ। ત્યારબાદ 2-3 દિવસ પછી દરિયામાં બપોરના 3-1 વાગે પાકિસ્તાની ખલાસી અશરફ મહંમદ ઉપર વાયરલેસ ઉપર મેસેજ આવેલ, એટલે અશરફે ટંડેલ ઈશાને વહાણ ઊભું રાખવા જણાવતા વહાણ ઊભું રહેલ અને 2-3 કલાક બાદ પાકિસ્તાન જીવણી બંદર બાજુથી એક લોન્ચ એટલે કે બોટ આવેલી અને તેમાં 7-8 માણસો હતા। તે લોકોએ અશરફ મહંમદની મદદથી લક્ષ્મીનારાયણ વહાણમાં ખાખી તથા સફેદ કવરવાળી થેલી મોઢા બાંધેલી 43 નંગ ચડાવેલ જે અંદાજે 10 કિલો વજનની હતી। ત્યારબાદ વહાણ ત્યાંથી રવાના થઈ મોમ્બાસા નજીક આવેલ। તે તારીખ 23-4-2014ના રોજ ઓસ્ટ્રેલિયન નેવીએ વહાણ લક્ષ્મીનારાયણને રોકેલું અને તેમાં બધા આવેલા અને તેઓએ ટંડેલને જણાવેલ કે તમારા વહાણમાં હેરોઇનનો જથ્થો છે। તેઓ પૈકી એક હિન્દી ભાષા બોલતો હતો। ત્યારબાદ વહાણના ટંડેલ તથા ખલાસીને ઓસ્ટ્રેલિયન નેવીના માણસોએ ફનામાં પૂરી દીધેલ અને 24 કલાક સુધી વહાણમાં તપાસ કરેલી અને જતા જતા જણાવેલ કે તમારા વહાણમાં કંઈ શંકાસ્પદ વસ્તુ હતી। ત્યારબાદ ટંડેલ તથા ખલાસીઓએ વહાણમાં તપાસ કરતા પાકિસ્તાનની લોન્ચ એટલે કે બોટમાં જે માલ આવેલ તે માલ વહાણમાં ન હતો, જેથી આ લોકોએ એવું માનેલ કે આ હેરોઇનનો જથ્થો છે। ત્યારબાદ વહાણને લઈ ટંડેલ વગેરે મોમ્બાસા ગયેલા। ત્યાં અલીબાના નામનો માણસ મળેલો અને તેની મદદથી પોર્ટમાં તથા કસ્ટમમાં કાગળો રજૂ કરી રાજાની સૂચના મુજબ વહાણ અલીબાનાને સોંપી આપેલ। ત્યારબાદ અલીબાનાએ આ તમામ ખલાસીને ભારત આવવા માટે પ્લેનની ટિકિટ કરાવી આપેલ। આ બધા ખલાસી તારીખ 27-4-2014ના રોજ મોમ્બાસાથી રવાના થઈ કેન્યા થઈ દુબઈ પહોંચ્યા હતા અને દુબઈ થઈ પ્લેન વાટે મુંબઈ આવેલ અને ત્યાંથી બસ તથા ટ્રેન મારફતે જોડી આવેલા। 10 પૈકીનો ખલાસી અલારખા આહમદ રાવ પાસે પાસપોર્ટ ન હતો, જેથી તે આવી શકેલ નહીં। બાકીના તમામ પાસે ભારતીય પાસપોર્ટ તથા સીમેન કાર્ડ હતા અને પાકિસ્તાની ખલાસી અશરફ મહંમદ મોમ્બાસાથી પોતે પાકિસ્તાન જાય છે તેવું જણાવ્યું હતું। હેરોઇનની દાણચોરી પ્રકરણમાં જુદી જુદી એજન્સીઓ તપાસ કરી રહી છે। સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈ લઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર। કરોડોના હેરોઇન પ્રકરણમાં જોડિયાના 8 ખલાસીઓ દ્વારા સનસનાટીજનક ખુલાસો, હેરોઇનનો જથ્થો પાકિસ્તાનથી આવ્યો હતો। અંધાશ્રમ પાસે ઓવરબ્રિજનું કામ શરૂ, ટ્રાફિક જામ અટકાવવા માટે વૈકલ્પિક રસ્તાનું કરાયું આયોજન। જામનગરની જીજી હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી કેમેરાઓ શોભાના ગાંઠિયા જેવા। GTPL એસડી કેબલ નેટવર્ક પર જામનગર @9 ન્યૂઝમાં ફરી મળીશું, ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો, ધન્યવાદ।